का जैसा प्यार तूने किया, क्या कोई कर सकेगा कुर्बान अपनी जान। मैंने ढूंढ हर कहीं, मिला ऐसा प्यार नहीं। अब मेरी जिंदगी पहले जैसे ना रही। तेरा प्यार है महान, तेरा प्यार सीन अपार, तेरा प्यार ही आधार, तेरा प्यार।
जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार। तूने मेरे लिए क्या कुछ ना किया। तूने मेरे लिए सब कुछ है किया। तूने मेरे लिए सब कुछ है किया। टाकर बल दिया,
था तुझे बस शुक्रिया शुक्रिया तेरा शुक्रिया तेरा। पीछे नहीं मुड़ूंगा, तूफानों में भी हार नहीं मानूंगा, अकेले पर में बढ़ता रहूंगा, पानी में भी संग तेरे। पीछे नहीं मुड़ूंगा, हर दम प्रभु हार नहीं मानूंगा, हर पल प्रभु बढ़ता Yeah.
સમયને માટે ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું. તમારી સાથે વચન શેર કરવાની આ તક મને પ્રાપ્ત થઈ. ગુજરાત ડાયોસિસના માનમન બિશપ રાઇટર સિલવાન કૃષ્ણ સાહેબ, કાર્યવાહક સમિતિ અને આખી આ જે વ્યવસ્થા છે એનો પણ હું આભાર માનું છું કે આ તક મને આપવામાં આવી. આજનો જે વિષય હું આપની સાથે શેર કરવા માંગુ છું એનું મથાળું છે પસંદગી. યહોશુઆના પુસ્તકના 24મા અધ્યાયમાં 14 અને 15 કલમને આધારે આપણે કેટલીક બાબતો આજે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચન તરફ ફરી અગાઉ આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુજી, આ સમયને માટે ફરી એક વખત અમે આભાર માનીએ છીએ. તમારા વચન તરફ ફરતા અગાઉ અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. વિચાર, વાણી, વર્તન, વલણ, વ્યવહાર, દ્રષ્ટિ અને કૃત્યમાં અમારાથી થયેલા પાપ અને અપરાધની ક્ષમા યાચીએ છે. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તના છંટકાવમાં અમને શુદ્ધ કરો અને પવિત્ર કરો. અને ખાસ કરીને આ સમય કે જે બારીક સમય છે જેમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને અમારી પસંદગી અમારા જીવનને ઘણે બધે અંશે અસર કરે છે, અમારા કુટુંબોને અસર કરે છે અને મળીને અસર કરે છે, એ વિષય પર જ્યારે અમે તમારા વચનમાંથી સમજવા માંગીએ છીએ ત્યારે તમે અમારી વિશેષ સહાય તથા મદદ કરો. યાકોબ 1:5 જ્ઞાન આપો. તમામ અમારી નબળાઈ, કમી ઘટી, અક્ષમતા, કમજોરી ફિલિપી 4:13 સામર્થ્યમાં તમે દૂર કરો. વચન સમજવાને માટે, સ્વીકારવાને માટે, આધીન થવાને માટે પ્રથમ મને અને જેઓ સાંભળનાર પ્રત્યેક છે તેમને સહાય તથા મદદ કરો. મારા વિચારોને પણ પ્રભુ હું તમારી આધીનતામાં લાવું છું. તમારી ઈચ્છાની યોજના મુજબ વચન શેર કરવાને માટે મુજબ બળપાત્રને પણ તમારી કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અમારા મધ્ય સ્તારનાર છે તેમને લીધે તમે સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. જેમ મેં કહ્યું એ પ્રમાણે આજનો જે વિષય હું તમારી સમક્ષ રજૂ કરું છું એ પસંદગી એ મથાળું છે. અને યહોશુઆના પુસ્તકના 24મા અધ્યાયમાં 14 અને 15 કલમ છે એને આધારે આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રથમ હું એ વચન આપની સમક્ષ વાંચવા માંગુ છું. જૂના કરારમાં અમારા બાઇબલ પ્રમાણે 219મા પૃષ્ઠ ઉપર આ વચન આપવામાં આવેલું છે અને ત્યાં આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તો હવે યહોવાનું ભય રાખો ને પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો અને નદીની પેલી ગમ તથા મિસરમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેવા દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. જો તમે યહોશુઆનું પુસ્તક વાંચો તો આ સમય જ્યારે આવી લાગે છે, 24મા અધ્યાયમાં જ્યારે યહોશુઆ આ સંવાદ કરે છે ઇસ્રાયેલી પ્રજાની સાથે, ત્યારે યહોશુઆ વયોવૃદ્ધ થઈ ચૂકેલો છે. એ વૃદ્ધ થઈ ગયો છે. શાંતિનો સમય છે, હવે કોઈ યુદ્ધ નથી અને ઇસ્રાયેલી પ્રજાને ચોક્કસ પ્રકારે દોરવણી આપવાને માટે યહોશુઆ શખેમ પાસે ઇઝરાયેલી પ્રજાના જે આગેવાનો છે, એના જે વડીલો છે, એના જે મુખ્ય પુરુષો છે, ન્યાયાધીશો છે અને સરદારો છે, 24મા અધ્યાયની શરૂઆતમાં એવું કહે છે કે તેઓને દેવની આગળ એ રજૂ કરે છે. અને ત્યાં આગળ યહોશુઆ ઇઝરાયેલી પ્રજા માટે યહોવા દેવે જે કંઈ પણ ચમત્કારો કર્યા હતા, જે કંઈ પણ આશીર્વાદો પ્રભુએ એમને આપેલા હતા, એ તમામને યાદ દેવડાવે છે. જો તમે બાઇબલ વાંચો અને ખાસ કરીને ન્યાયાધીશોના પુસ્તકનો જો તમે અભ્યાસ કર્યો હોય
તો ઇઝરાયેલી પ્રજાની આપણને એક ચોક્કસ પ્રકારની ટેન્ડન્સી જોવા મળે છે. ઇતિહાસ એવું કહે છે કે ઇઝરાયેલી પ્રજાના ઈશ્વર સાથેના સંબંધમાં આપણને સતત ચઢાવ ઉતાર જોવા મળે છે. યહોવા દેવ સાથે એ લોકો ચાલવાની શરૂઆત કરે, ચાલવાથી ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે, સંપત્તિ પ્રાપ્ત કરે. પણ જેમ જેમ સમય પસાર થાય એમ ફરી પાછી એ પ્રજા ઈશ્વરથી વિમુખ ચાલી જતી હતી. અન્ય દેવ દેવીઓ કે જે એમની આસપાસ હતા એમની પૂજા અર્ચનાની શરૂઆત થઈ જતી, ભૌતિકતા તરફ એ લોકોનું મન વળી જતું. અને બાઇબલ કહે છે એ પ્રમાણે યહોવા દેવ ત્યાં શાસન લાવતા, એ લોકોને પ્રભુ નમાવી દેતો, ફરી પાછી ઇઝરાયેલી પ્રજા પસ્સાઓ કરતી અને પ્રભુની પાસે નમી જતી અને ફરી જ પાછા એ ચક્રની જાણે કે શરૂઆત થતી હતી. યહોશુઆ આ ટેન્ડન્સીથી, ઇઝરાયેલી પ્રજાના આ વલણથી બહુ સ્પષ્ટપણે માહિતગાર છે. અને માટે પોતાનું મૃત્યુ થાય એ અગાઉ ઇઝરાયેલી પ્રજાને એક ચોક્કસ પ્રકારે દોરવણી આપતા પોતે સૌ પ્રથમ પોતાના ઘરની જાહેરાત કરે છે. અને 24મા અધ્યાયની 15મી કલમના પાછલા ભાગમાં યહોશુઆની જાહેરાત મને ને તમને આજે બહુ મોટો પડકાર આપે છે. ત્યાં જણાવે છે એ પ્રમાણે, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. યશા પ્રબોધકના પુસ્તકના 29મા અધ્યાયમાં જો આપણે વાંચીએ 13મી કલમમાં, તો યશા પણ ત્યાં આગળ બહુ અજાયબ જેવી નોંધ કરે છે ઇઝરાયેલી પ્રજાના સંદર્ભમાં, કે આ જે ઇઝરાયેલી પ્રજા છે એ મૌખિક કબૂલાત કરતી હતી પણ કે એમના હૃદયો અમારાથી વેગળા છે. એવું યશા એના પુસ્તકના 29મા અધ્યાયના 13મા વચનમાં લખવામાં આવેલું છે. અને જો હું તે વાંચું તો કદાચ અસ્થાને નહીં ગણાય. યશાય 29:13 મને ને તમને આ પ્રમાણે જણાવે છે, વચન ઇઝરાયેલી પ્રજાને સંબોધીને લખવામાં આવેલું છે. વળી પ્રભુએ કહ્યું, આ વાત યહોવા દેવ કહે છે કે આ લોક તારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમનું પોતાનું હૃદય મારાથી દૂર રાખેલું છે અને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે. બહુ ગંભીર વાત પ્રભુ યહોવા દેવ ઇઝરાયેલી પ્રજાને માટે જણાવે છે કે લોકો મારી પાસે આવે છે, મોંથી અને હોઠોથી મને માન આપે છે, પણ એમનું જે હૃદય છે એ હૃદય મારાથી દૂર છે. ઇઝરાયેલી પ્રજાના વર્તનમાં, વલણમાં, વ્યવહારમાં એવું પ્રગટ થઈ રહ્યું છે કે એ લોકો દેવની બીક રાખે છે, પણ અહીંયા આગળ પ્રભુ યહોવા કહે છે કે બીકનું કારણ પાઠે કરેલી માણસની આજ્ઞા છે. અને ઇઝરાયેલી પ્રજાના આ વલણને જાણે કે યહોશુઆ ખૂબ જ સ્પષ્ટપણે જાણતો હતો. અને માટે યહોશુઆના પુસ્તકના 24મા અધ્યાયમાં આ સમયે યહોશુઆ ઇઝરાયેલી પ્રજાને બહુ સ્પષ્ટપણે ચેતવણી આપે છે. તમારે કે આજે નક્કી કરવાનું છે તમે કોની સેવા કરશો. હુફાળા જીવન વિશે એ વાત કરે છે અને ઇઝરાયેલી પ્રજાને પડકાર આપે છે કે આજે તમારે પસંદગી કરવાનો જાણે કે સમય છે. ઇઝરાયેલી પ્રજા માટે નિર્ણય લેવાનો દિવસ જાણે કે આવી ચૂકેલો છે. અને માટે એ ઇઝરાયેલના સર્વ કુળોને શખેમમાં એકઠા કરે છે, ઇઝરાયેલના વડીલોને અને તેઓના મુખ્ય પુરુષોને, ન્યાયાધીશોને અને સરદારને પણ ત્યાં આગળ એકઠા કરવામાં આવે છે. આ વચન આજના સમયમાં મને અને તમને પણ જાણે કે સીધે સીધું લાગુ પડે છે. યહોશુઆ આજે મને ને તમને પણ કહી રહ્યો છે કે આજે તમારા માટે નિર્ણયનો દિવસ છે, આજે તમારે નક્કી કરવાનો દિવસ છે. આપણા વ્યક્તિગત હૃદયના સિંહાસન ઉપર કોણ બિરાજમાન છે? મારા વ્યક્તિગત જીવનની વાત કરું તો એ વિશે હું જાણું છું, અને તમારા વ્યક્તિગત જીવનની વાત કરો તો તમે જાણો છો કે તમારા હૃદયરૂપી સિંહાસન ઉપર કોણ બિરાજમાન છે. અને હૃદયરૂપી સિંહાસન ઉપર કોઈ એક સમયે કોઈ એક જ વ્યક્તિ બિરાજમાન થઈ શકે છે, અને એ બિરાજમાન વ્યક્તિએ મારી અને તમારી પસંદગી ઉપર આધાર રાખે છે. પ્રભુનું વચન આજે મને ને તમને ઉત્તેજન આપતા એમ કહે છે કે શું તમારા હૃદય રૂપી સિંહાસન ઉપર ઈસુ રાજા બિરાજમાન છે?
અને જો કદાચ ઈસુ નથી તો બીજી ઘણી બધી બાબતો મારા તમારા હૃદયમાં બિરાજમાન છે, આપણે એનાથી દોરવાઈએ છે, આપણે તેનાથી પ્રેરિત થઈએ છે, અને એ બધાની પાછળનું મૂળભૂત કારણ ઘણી બધી વખત શેતાન હોઈ શકે છે. કારણ કે જો મારા વ્યક્તિગત જીવનમાં ઈસુને કોઈ પ્રાધાન્ય નથી, મારા વ્યક્તિગત નિર્ણયોમાં ઈસુને કોઈ અવકાશ નથી, મારા વિચાર વલણ વ્યવહારમાં ઈસુને કોઈ અવકાશ નથી, તો ઘણી બધી વખત મારી જે દોરવણી છે એ સ્વદોરવણી હશે અને મહદઅંશે શેતાન ઘણી બધી વખત એ દિશામાં મને દોરવાનું કામ કરે છે. બાઇબલમાં પ્રથમ આજ્ઞા બહુ સ્પષ્ટ કહે છે કે તમારે કોઈ બીજો દેવ ન હોય. ઇઝરાયેલી પ્રજા બાલની પૂજા કરતી હતી, ઇઝરાયેલી પ્રજા બાલીમની પૂજા કરતી હતી, અને મૂસા જ્યારે સિનાઈ પહાડ પર હતા ત્યારે આપણે જાણીએ છીએ પ્રમાણે લોકોએ સોનાનો વાછરડો પણ બનાવી નાખ્યો હતો. વાલા ભાઈ બહેનો, આજે મારા તમારા વ્યક્તિગત જીવનમાં ઘણા બધા આવા બાલ અને બાલીમ જાણે કે રાજ કરે છે. આપણા જીવનમાં પણ આપણે ઘણા બધા એવા સોનાના વાછરડા બનાવી દીધેલા છે અને આપણે એની આરાધના કરીએ છીએ. એ કદાચ ભૌતિકતા હોઈ શકે, એ કદાચ સિસ્ટમ હોઈ શકે, એ કદાચ મારો તમારો સામાજિક મોભો હોઈ શકે, મને મળેલું માન મર્તબો એ હોઈ શકે, મારા નાણાં હોઈ શકે, મારી કેરિયર હોઈ શકે, કે જે મારા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન છે અને મારા જીવનને કેન્દ્રિત કરે છે. પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ જણાવે છે કે વિશ્વાસી વ્યક્તિ એ વ્યક્તિ છે કે જેના જીવનમાં બાઇબલના પરમેશ્વરનું પ્રાધાન્ય છે, એના જીવનમાં બાઇબલના પરમેશ્વર અગ્ર સ્થાને છે. અને માટે જ યહોશુઆ અહીંયા આગળ જે જાહેરાત કરે છે એ ખૂબ જ મહત્વની જાહેરાત છે કે પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. ભલે ઇઝરાયેલી પ્રજા એક બાજુ ચાલી જાય, ભલે ઇઝરાયેલી લોકો બાલ કે બાલીમની પૂજા તરફ પડી જાય, ભલે ઇઝરાયેલી પ્રજા કોઈ નિર્ણય ના કરે, પણ યહોશુઆ પોતાના અને પોતાના કુટુંબ વિશેના નિર્ણયને જાણે કે બહુ સ્પષ્ટપણે પોતાની સાચી પસંદગીની જાહેરાત કરે છે. માથીની સુવાર્તામાં જો આપણે વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે માર્ગ સત્ય તથા જીવન હું છું. કદાચ આ વચન મને તમને બધાને મળે છે. દુનિયામાં જેટલા સત્યો છે, એ ફિલોસોફિકલ ટ્રુથની વાત કરો કે તમે સાયન્ટિફિક ટ્રુથની વાત કરો, મેથેમેટિકલ ટ્રુથની વાત કરો, અન્ય કોઈ ધર્મના સત્યની વાત કરો, એ બધા સત્યની ઉપર જો કોઈ સત્ય છે તો એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે મને ને તમને પાપના ડંખથી, મરણના ડંખથી, પાપના બંધનથી મને અને તમને મુક્ત કરી શકે છે. પેલી કહેવત બહુ પ્રચલિત છે કે ઓલ રોડ્સ લીડ્સ ટુ ધ રોમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં એ બાબત કદાચ લાગુ પાડી ના શકાય અને લાગુ પડી શકે નહીં. સ્વર્ગમાં જવું છે તો એક જ માર્ગ છે અને એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ભલે કહેવત કંઈક જુદી વાત કરે છે પણ સાચો માર્ગ, સાચી દિશા, સાચી દોરવણી માત્ર ઈસુના ચીંધેલા માર્ગ ઉપર ચાલવાથી જ મને અને તમને પ્રાપ્ત થઈ શકે છે. જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું. યોહાનની સુવાર્તા ત્રીજા અધ્યાયમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, મને ને તમને અનંત જીવન પ્રાપ્ત થાય માટે દેવે પોતાના એકાકી જનિત દીકરાને આ પૃથ્વી ઉપર વધસમ ઉપર બલિદાન થવાને માટે, મને ને તમને પાપથી મુક્ત કરવાને માટે અને અનંત જીવનનું દાન આપવાને માટે મોકલી આપવામાં આવેલા છે. સર્વોપરી સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, સર્વોપરી માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જીવન આપનાર આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ કરવાની જવાબદારી વાળા ભાઈ બહેનો મારી અને તમારી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તો કહે છે જ કે માર્ગ સત્ય તથા જીવન હું છું, પણ શું મેં મારા વ્યક્તિગત જીવનમાં એ માર્ગની, એ સત્યની, એ જીવનની મેં પસંદગી કરી છે કે કેમ, એ મોટું કદાચ પ્રશ્નાર્થ ચિહ્ન હોઈ શકે, એ મારા તમારા માટે આજે આત્મ તપાસનો વિષય હોઈ શકે છે. જેમ યહોશુઆ અહીંયા આગળ જાહેરાત કરે છે શખેમ પાસે લોકોને એકઠા કરીને, એ જ પ્રમાણે બરોબર એક પેઢી પહેલા મૂસા પણ એ જ પ્રકારની વાત કરે છે. જો પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયમાં આપણે તપાસીએ તો મૂસા ત્યાં આગળ બહુ ગજબ વાત લખે છે. 19 અને 20મી કલમમાં
મૂસા જે જણાવે છે એ બહુ અજાયબ જેવી વાત ત્યાં આગળ બાઇબલ મારાને તમારા માટે નોંધે છે. મૂસા પણ વયોવૃદ્ધ છે અને મૂસા પણ ઇઝરાયેલી પ્રજાને યહોશુઆની માફક આ જ પ્રકારે ચેતવણી આપે છે. પુનઃનિયમનું પુસ્તક તેનો 30મો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે 190મા પૃષ્ઠ ઉપર આ પ્રમાણે લખેલું છે. હું આજે, મૂસા કહે છે કે હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા રહે. યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ સારું કે જે દેશ તથા તારા પિતૃઓને એટલે કે ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકુબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા, તેમાં તું વાસો કરે. એક્ઝેક્ટલી એક પેઢી બાદ મૂસા, પછી યહોશુઆ ઇઝરાયેલી પ્રજાને જાણે કે એ વાતની યાદ દેવડાવતા પોતાના નિર્ણયની જાહેરાત કરે છે. સુવાર્તા પણ વર્ષોથી મને અને તમને એ જ પ્રમાણે તારણ વિશે, પાપ વિશે, અનંત જીવન વિશે અસભાન કરે છે. ભલે 2000 વર્ષ થઈ ગયા, પણ સુવાર્તા આજે એટલી જ વાસ્તવિક છે, એટલી જ તાજી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા છે. કદાચ દુનિયાના બધા પુસ્તકો જૂના થઈ જાય, દુનિયાનો બધો ઇતિહાસ જૂનો થઈ જાય, પણ બાઇબલ એક એવું પુસ્તક છે અને બાઇબલમાં લખેલી બાબતો એવી બાબતો છે કે જે કદી જૂની થતી નથી, વાસ્તવિક રહે છે, જીવંત રહે છે. જેટલી વાર હું અને તમે વાંચીએ છીએ, એટલી વાર એ મારી અને તમારી સાથે વાલા ભાઈ બહેનો વ્યવહાર કરે છે. આપણા અંગત જીવન વિશે, આપણા વ્યક્તિગત જીવન વિશે, આપણા કૌટુંબિક જીવન વિશે પ્રભુનું વચન સતત આપણને સાવધ કરે છે, આગળ વધારે છે, વૃદ્ધિ આપે છે. પણ અગેઇન, જે મહત્વની વાત, એ બધું મારી પસંદગી ઉપર આધાર રાખે છે. દુનિયામાં ઘણા બધા મહાન રાજાઓ થઈ ગયા અને એમાંનો એક મહાન જે સમ્રાટ હતો એનું નામ સિકંદર, જેને અંગ્રેજીમાં આપણે એલેક્ઝાન્ડર તરીકે ઓળખીએ છીએ. અને ઇતિહાસ કહે છે ને, આપણે જાણીએ છીએ પ્રમાણે, લગભગ એને એના સમયના 2/3 વિશ્વને જીતી લીધેલું હતું. અને જયારે કોઈકે એ મહાન સિકંદરને પૂછ્યું કે આ બાબત તારા જીવનમાં કઈ રીતે અશક્ય બની, ત્યારે એનો જવાબ ખૂબ જ અસૂચક જવાબ હતો. ત્યારે એલેક્ઝાન્ડરે, સિકંદરે એવું કહ્યું હતું કે મેં એ બાબતની પસંદગી કરેલી હતી અને એ મારી પસંદગીના નિર્ણયમાં હું દ્રઢ રહ્યો અને માટે મને આ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત થઈ. મેં અગાઉ કહ્યું, શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે, પસંદગી મારા તમારા જીવનને સીધી અસર કરે છે. મારી પસંદગી મારા વ્યક્તિગત જીવનને તો અસર કરે જ છે, પણ એ સાથે મારા કુટુંબને અસર કરે છે, મારી પત્નીને, મારા બાળકોને, મારા સમાજને અને મારી મંડળીને અસર કરે છે. અને યહોશુઆ આ બાબતને બહુ સ્પષ્ટપણે જાણે છે. ઇઝરાયેલી પ્રજાના વલણ, વર્તન, વ્યવહારથી યહોશુઆ સુવિદિત છે અને માટે શખેમની પાસે ઇઝરાયેલી પ્રજાને એકઠી કરીને એમને યહોવાની મહાનતા યાદ દેવડાવીને એ નિર્ણય તરફ જાણે કે દોરી જાય છે. જો આપણે નિર્ણય કરી શકતા નથી તો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. યાકુબના પત્રના પહેલા અધ્યાયની 8મી કલમમાં બાઇબલ મને ને તમને એવું જણાવે છે કે બે મન વાળું માણસ પોતાના સગળા કાર્યમાં અસ્થિર છે. હું ફરી બોલીશ, બે મન વાળું માણસ પોતાના સગળા કાર્યમાં અસ્થિર છે. પસંદગી મારે કરવાની છે, નિર્ણય મારે કરવાનો છે. શું ખ્રિસ્ત સાથેના સંબંધમાં આજે હું સ્થિર છું કે અસ્થિર છું? શું મેં મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાધાન્ય આપ્યું છે કે મારા જીવનમાં ઈસુને બદલે કોઈ બીજી બાબતો રાજ કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે ઢોંગીઓને, હું ને કદાચ તમે એવું જીવન જીવી રહ્યા છે કે જેના બાહ્ય લક્ષણો પ્રતિબિંબિત કરે છે કે આપણે ખ્રિસ્તી છીએ, પણ સાચા અર્થમાં ખ્રિસ્તી જીવન જીવીએ છે કે કેમ, ફળ ઉપજાવનારું જીવન જીવીએ છે કે કેમ, એ તો હું જાણું અને મારો પ્રભુ જાણે. યહોશુઆ એક મહાન આગેવાન હતો, ઇઝરાયેલી પ્રજાને અનેક વિજયમાં દોરી જનાર એ પ્રભુનો પસંદ કરેલો સેવક હતો.
અને માટે જ એ અહીંયા આગળ ઇઝરાયલી પ્રજાને બહુ બારીકાઈથી જણાવતા કહે છે કે જે કંઈ પણ આપણે પ્રાપ્ત કર્યું છે, જે કંઈ પણ વતન પ્રાપ્ત કરેલું છે, જે કંઈ પણ આશીર્વાદો પ્રાપ્ત કરેલા છે, એ આશીર્વાદો, એ વિજય અથવા તો અન્ય પ્રજાઓને પ્રભુએ આપણા હાથમાં સોંપી છે, એ માત્ર અને માત્ર પરમેશ્વરની દેન છે. યહોવા દેવ તરફથી એ આપણને પ્રાપ્ત થયેલી બાબત છે. અને એ સંદેશો આજની આ પેઢીને માટે, આજના આ સમયને માટે વલ્લભભાઈ બહેનો એટલો જ વાસ્તવિક છે. મારા તમારા જીવનોમાં ઈશ્વરે આપણને અનેકવિધ આશીર્વાદો આપેલા છે. સારા ભણતરનો આશીર્વાદ, સારા ઘરનો આશીર્વાદ, સારા વાહનોનો આશીર્વાદ, સંતાનોનો આશીર્વાદ અને સંતાનોના સેટલમેન્ટનો આશીર્વાદ પ્રભુએ મને અને તમને આપેલો છે. પણ એ બધું મારા તમારા બાઇબલના પરમેશ્વરની દેન છે. એ ઈશ્વરની કૃપા થકી વલ્લભભાઈ બહેનો મને અને તમને પ્રાપ્ત થયેલી બાબતો છે. પણ ઘણી બધી વખત શેતાન આપણને સરળતાથી એ બધી બાબતો જાણે કે ભૂલાવી દે છે. અને યહોશુઆ માટે આ સમય ચિંતાનો હતો. યહોશુઆ જ્યારે આ ડાયલોગ ઇઝરાયલી પ્રજાની સાથે કરી રહ્યો છે ત્યારે ઇઝરાયલમાં શાંતિ છે, હવે વોર નથી, યુદ્ધ નથી. અને ઘણી બધી વખત શાંતિ એ સમસ્યા બની જાય છે અને શાંતિના કારણે ઉદ્ભવ થતી સમસ્યાઓ મુશ્કેલ સમયમાં ઉદ્ભવ થતી સમસ્યાઓ કરતા વધારે વિકરાળ હોય છે. શાંતિનો સમય હતો, કોઈ વોર નથી, કોઈ યુદ્ધ નથી, કોઈ સમસ્યા નથી, માટે ધીમે ધીમે લોકો લેથાર્જિક બની રહ્યા છે. ઈશ્વર સાથેના સંબંધમાં લોકો નબળા પડી રહ્યા હતા, લોકો મૂર્તિ પૂજા તરફ વળી રહ્યા હતા. અને આ બાબતને પારખીને યહોશુઆ શખેમમાં લોકોને એકઠા કરે છે. કદાચ આપણને બાઇબલમાં જે ઘણી બધી બાબતો વર્ણવવામાં આવે છે એને આપણે બહુ બારીકાઈથી તપાસતા નથી. શા માટે શખેમમાં, શા માટે સિનાઈ પહાડ પાસે નહીં, શા માટે યર્દન નદીના કિનારે નહીં અને શખેમમાં એકઠા કરે છે? શખેમની વાત જો તમને બાઇબલમાં વાંચવા મળે તો ઇબ્રાહીમના સંદર્ભમાં વાંચવા મળશે. જ્યારે ખાલદીઓના ઉરમાંથી નીકળીને ઇબ્રાહીમ બહાર આવ્યો ત્યારે સૌ પ્રથમ વખત શખેમમાં રહ્યો હતો. યાકુબે શખેમમાં પોતાની જમીન રાખી હતી અને યુસુફ જ્યારે મિસરમાં મૃત્યુ પામ્યો ત્યારે એની સૂચના પ્રમાણે ઉત્પત્તિના પુસ્તકના છેલ્લા અધ્યાયમાં તમને વાંચવા મળશે, એના હાડકાને લઈને ફરી પાછા શખેમમાં દાટવામાં આવેલા હતા. યહોવા એમના માટે શું કર્યું હતું એ શખેમ પાસે યહોશુઆ એમને જણાવે છે અને લોકોને આજે એક ચોક્કસ નિર્ણય તરફ દોરી જવાને માટે એ ઉત્તેજન આપે છે. આ વચનના સંદર્ભમાં કદાચ આપણે આપણી આત્મ તપાસ કરીએ તો જેમ ઇઝરાયલી પ્રજા બાલની સેવા કરતી હતી, બાલીમની સેવા કરતી હતી, સોનાનો વાછરડો બનાવી નાખ્યો હતો, એમ કદાચ મારા તમારા માટે આજે ભૌતિકતા દેવ સમાન બની ચૂકી છે. મારા તમારા માટે એન્ટરટેઇનમેન્ટ એ કદાચ દેવ સમાન બની ચૂકેલું છે. લસ્ટ, વાસના કદાચ મારા તમારા જીવનમાં રાજ કરે છે. નાણા, મની મેટર્સ ધ મોસ્ટ, નાણા કદાચ મારા તમારા જીવનમાં રાજ કરે છે. આપણી કેરિયર, આપણી જે કારકિર્દી છે એ મારા તમારા જીવનમાં રાજ કરે છે. યહોશુઆ ઇઝરાયલી પ્રજાને ઉત્તેજન આપે છે એમ પ્રભુ મને ને તમને આજે નિર્ણય કરવાને માટે ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન વાલા ભાઈ બહેનો ખૂબ જ નજીક સરી રહ્યું છે. 2023ની સાલની શરૂઆત સાથે ઘણી બધી ઘટનાઓ આ વર્ષમાં એવી બનશે કે જે મને ને તમને ઈસુના પુનરાગમનની વધારે નિકટ લઈ જશે. ઘણી બધી વખત આપણે મિસ ઇન્ટરપ્રિટ કરીએ છીએ કે ઈસુનું આગમન થશે, એ એક આખી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાની જાણે કે શરૂઆત થઈ ચૂકી છે. ખ્રિસ્ત વિરોધી માટેનો વૈશ્વિક તખ્તો ઓલમોસ્ટ તૈયાર થઈ ચૂકેલો છે. વન વર્લ્ડ ગવર્મેન્ટ, વન વર્લ્ડ કરન્સી, એ દિશામાં દુનિયા ઘણી બધી આગળ વધી ચૂકી છે. જે 666ની વાત આવે છે, જે ચીપની વાત આવે છે, એ ટેકનોલોજી તરફ વિશ્વ ઘણું બધું આગળ વધી રહ્યું છે. માત્ર એના અમલીકરણના તબક્કાની હવે મારે અને તમારે રાહ જોવાની છે. હાલમાં અમદાવાદમાં G20 સમિટ શરૂ થઈ ચૂકી છે અને તમે એનું જે પોસ્ટર છે એનું બેનર તમે વાંચો તેમાં આવું કંઈક લખેલું છે, વન વર્લ્ડ વન અર્થ વન ફેમિલી. બાઇબલ જેની 2000 વર્ષ પહેલા જાહેરાત કરે છે એ બધા તથ્યો, એ બધી વાસ્તવિકતા હવે ધીમે ધીમે
મારી અને તમારી સામે ઉભરીને આવી રહી છે. સમય આગળ વધે છે તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન વધુ અને વધુ નજીક આવી રહ્યું છે. ત્યારે આજે મારા તમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયા સ્થાને છે તે નક્કી કરવાનો સમય પાકી ચૂક્યો છે. ઈસુ પોતે કહે છે કે કોઈ બી વ્યક્તિ બે શેઠની ચાકરી કરી શકતી નથી. ઈસુ કહે છે એકને તમે ખુશ કરશો અને બીજાને તમે કદાચ નાખુશ કરશો. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહે છે કે આપણે આપણી વ્યક્તિગત ઈચ્છાઓ, સ્વાર્થ, વાસનાઓ અને મહત્વકાંક્ષાઓને મહત્વ આપીએ છીએ, વધુ સમતી દૂર ચાલ્યા જઈએ છે. બાઇબલમાં પસંદગીના ઘણા બધા ઉદાહરણ છે, મારે વિસ્તારપૂર્વક કહેવાની જરૂર નથી. આપણે બધા જ બાઇબલ વાંચીએ છીએ. આદમ અને હવાની વાત, પસંદગીની વાત આવશે. ઇબ્રાહીમ અને લોટની વાત, પસંદગીની વાત આવશે. પેલો યુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો. બાઇબલ કહે છે એની સંપત્તિ ઘણી હતી અને તે ઉદાસ થઈને ચાલ્યો ગયો. કદાચ પ્રશ્ન એ થાય શા માટે ઈસુની પસંદગી, કારણ કે પાપનું બીજ મારામાં છે, પાપનું બીજ આપણામાં છે, પાપમાં આપણો જન્મ થયો છે, પાપ સાથે જન્મ થયો છે. બાઇબલ કહે છે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. યિર્મિયા કહે છે હું તમારી સામે બે માર્ગ મૂકું છું, જીવનનો માર્ગ અને મરણનો માર્ગ. મારે તમારે બધાને સ્વર્ગીય મુગટ જોઈએ છે, પણ સ્વર્ગીય મુગટ કર્ણીઓથી મળવાનો નથી. ઘણા બધા લોકો કહે છે કે હું મારા અંતરાત્માના અવાજને ફોલો કરું છું. ફોલોઈંગ કન્સાયન્સ વિડ નોટ લીડ યુ ટુ ધ હેવન. એ માર્ગે સ્વર્ગ પ્રાપ્ત થવાનું નથી, મુગટ પ્રાપ્ત થવાનો નથી. વધસમના માર્ગે જ્વાલા ભાઈ બહેનો મને ને તમને સ્વર્ગીય મુગટ પ્રાપ્ત થવાનો છે. પાઉલ બહુ સ્પષ્ટ કહે છે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, કર્ણીઓથી નહીં. રખેને કોઈ અભિમાન કરે. વાલા ભાઈ બહેનો, મારી તમારે સામે બહુ સ્પષ્ટ પસંદગી છે. સાંકડો માર્ગ છે અને પોળો માર્ગ છે, એ સાથે બીજી પણ પસંદગી છે. તમે ઈસુને પસંદ કરો છો કે શેતાન તમારા પર નિયંત્રણ ધરાવે છે? તમે સ્વર્ગને પસંદ કરવા માંગો છો કે તમે નર્કમાં જવા માંગો છો? નીતિ વચનમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે એક માર્ગ એવો છે કે જે આપણને અદલ લાગે છે ખરો, પણ ખરેખર એ મોતનો માર્ગ છે. મૂસા રાજકુમાર બની શક્યો હોત, પણ બાઇબલ હિબ્રુઓના પત્રમાં નોંધ કરે છે એણે હારૂનનો પુત્ર થવાને ના પાડી, ગણાવાને ના પાડી અને મહેલનું ક્ષણિક સુખ ભોગવાને બદલે પોતાના લોકની સાથે દુઃખ ભોગવવાનું મૂસાએ વધારે પસંદ કર્યું. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે વાલા ભાઈ બહેનો, આજે જ માન્ય કાળ, આજે જ તારણનો દિવસ છે. મારી તમારી આજની પસંદગી આપણા પછીના સમયને નક્કી કરશે, સ્વર્ગ અથવા નર્કને નક્કી કરશે. પ્રભુ મને ને તમને આશીર્વાદ આપવા માંગે છે. પ્રભુ મને ને તમને એની કૃપાથી વ્યસિત કરવા માંગે છે. પ્રભુ મને ને તમને એની સુવાર્તાને માટે, બીજાઓને બચાવવાને માટે માધ્યમ તરીકે ઉપયોગ કરવા માંગે છે. પણ એ માટે મારી પસંદગી મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રભુ આપણને કૃપા આપે ઈસુને પસંદ કરવાને માટે, સાંકડો માર્ગ પસંદ કરવાને માટે, સ્વર્ગને પસંદ કરવાને માટે અને એ માર્ગ ઉપર ચાલવાને માટે. પ્રભુ સતત આપણને દોરે, આપણને કૃપા આપે અને આપણે એના ઇન્સ્ટ્રુમેન્ટ બનીએ, આપણે પ્રભુની સુવાર્તાના માધ્યમ બનીએ, બીજા જેઓ નાશમાં જઈ રહ્યા છે એમને સ્વર્ગ તરફ વાળનારા પ્રભુના સંતો, સેવક અને સેવિકાઓ બની શકીએ. તે માટે આવો આજે આપણે નિર્ણય કરીએ, આપણા જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરીએ. કદાચ એ જ મારી ને તમારી સર્વશ્રેષ્ઠ પસંદગી હોઈ શકે કે જે આ જીવનમાં કરવાને માટે પ્રભુએ આપણને આ સમય આપ્યો છે. પ્રભુ આપ સર્વને આશીષ આપે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુજી, ફરી એકવાર તમારા અદ્ભુત વચનોને માટે આભાર માનીએ છે. પસંદગીના સંદર્ભમાં તમે જે વાતો સ્પષ્ટ કરી તેના માટે આભાર માનીએ છે. હા પ્રભુજી, અમે કબૂલાત કરીએ છીએ ઘણી બધી વખત અમારી પસંદગી ખોટી હોય છે, વ્યક્તિગત હોય છે, સ્વાર્થી હોય છે, અન્ય મહત્વકાંક્ષાઓથી ભરપૂર હોય છે, જગતના ધોરણોને આધીન હોય છે. પ્રભુ આજે વચનના પ્રકાશમાં અમે તમામ બાબતો તમારી પાસે લાવીને મૂકીએ છીએ. તમારા પવિત્ર આત્માના સત્યમાં, દોરવણીમાં યોગ્ય પસંદગી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના કરવાને માટે અને એમ કરીને જીવનનો જે મુગટ તમે અમારે માટે રાખી મૂકેલો છે તે પ્રાપ્ત કરવાને માટે અને સ્વર્ગીય વતનના વારસદાર થવાને માટે અમ પ્રત્યેકને સહાય તથા મદદ કરો.
સર્વ બાબતે માટે તમારો આભાર માનતા પ્રાર્થના અમારા મધ્યસ્થાનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. સૂલી પર જો તૂને કિયા મેરા દામ લગાયા કર ચુકા દિયા હાર સે તબા થી જિંદગી મેરી જય બન કે તું આ ગયા ચુકા દિયા હાર સે તબા થી જિંદગી મેરી જય બન કે તું આ ગયા અબ ડર કી કોઈ જગા હી નહીં સિર્ફ તેરે પ્યાર મેં राह सिर्फ जीत है तेरे मेरे बीच में राह सिर्फ जीत है तेरे मेरे बीच में राह सिर्फ जीत है तेरे मेरे बीच में राह सिर्फ जीत है तूने खुद ही लड़ लिया मैं अब बना विजेता से बड़ा तेरे बलिदान से मेरे मेरे बीच में राह सिर्फ जीत है तेरे मेरे बीच में राह सिर्फ जीत है मेरे बीच में राह सिर्फ जीत है तेरे मेरे बीच में राह सिर्फ जीत है जीत है हो तेरे मेरे बीच में राह सिर्फ जीत
अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु तू मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु तू मेरा है। तू कभी ना छोड़ेगा, तू कभी ना ठुकराएगा, तू मेरा है, तू मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु तू मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु तू मेरा है। तू कभी ना छोड़ेगा, तू कभी ना ठुकराएगा, तू मेरा है, तू मेरा है। तू कभी ना छोड़ेगा, तू कभी ना ठुकराएगा, तू मेरा है, तू मेरा है। जिसके जिसके हाथ में मेरा आज और आने वाला कल, वो मेरा है। जिसके हाथ में मेरा कल, जिसके हाथ में मेरा आज और आने वाला कल, वो मेरा है। अग्नि मुझे जला न सके, मेरा हाथ जो तूने थामा है। नदियां मुझे डुबा न सके, अग्नि मुझे जला न सके, मेरा हाथ जो तूने थामा है।
जो आदि में था, जो शब्द खुदा संग था, वो शब्द खुदा ही था, वो मेरा है, वो मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु, तू मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु, तू मेरा है। तू कभी ना छोड़ेगा, तू कभी ना ठुकराएगा, तू मेरा है, तू मेरा है। अब्राहम का प्रभु, इसहाक का प्रभु, याकूब का प्रभु, तू मेरा है।
के मेरा हाथ जो तूने थामा है। नदियां मुझे डुबा ना सके, अग्नि मुझे जला ना सके, संग था वो शब्द खुदा ही था, वो मेरा है, वो मेरा है।